મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે શીખીશું ધરણ આઠ વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર પંદર કેટલીક કુદરતી ઘટનાઓ ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે શીખીશું ધરણ આઠ વિષય વિજ્ઞાન વીજળીની વાર્તા અગાઉ આપણે શીખી ગયા હતા વિદ્યાર્થી મિત્રો કે વીજળી કેવી રીતે ઉત્પન્ન થાય છે પણ આજે ફરીથી આપણે જોઈશું વીજળી થાય છે ત્યારે આપણે એમના સુરક્ષાના સા પગલાં લેવા જોઈએ અને સલામતી સ્તરની શોધ કેવી રીતે કરવી જોઈએ એના વિશેના ઉપાયો આજે આપણે ફરીથી શીખીશું તો આગળ જોઈએ આપણે વીજળીની વાર્તા ઘસવાની ક્રિયાથી ઉત્પન્ન થતા વીજ ભારના સંદર્ભે હવે વીજળી વિશે સમજાવવું શક્ય છે ધોરણ સાતમાં તમે શીખ્યા છો કે ગાજવીજ સાથે તફાન થતાં હવાના પ્રવાહ ઉપર જાય છે જ્યારે પાણીના ટીપાં નીચે પડે છે આ ઝડપી હિલચાલથી વીજભારનું વિભાજન થાય છે તો આ પ્રક્રિયા વિશે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે શીખી ગયા હતા કે જ્યારે ગાજવીજ સાથે તફાન થતાં હવાના પ્રવાહો ઉપર જાય છે એ સમયે શું થાય છે પાણીના ટીપાં નીચે પડે છે અને ઝડપથી હિલચાલથી વીજભારનું મતલબ ધન વીજભાર અને ઋણ વીજભારનું વિભાજન થાય છે એવી રીતે શેનું ઉત્પન્ન થેનો શું ઉદભવે છે વિદ્યાર્થી મિત્રો વીજળી ઉદ્ભવે છે એક પ્રક્રિયા કે જે હજી સુધી પૂરી સમજી શકાય નથી તેને કારણે વાદળોની ઉપરની ધાર તરફ ધન ધનવિસ્વાર તથા નીચેની ધાર તરફ ઋણ વિઝવાર જમા થાય છે તો અહીં તમે ડ્રોઈંગ નંબર પંદર પોઈન્ટ પાંચમાં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે વાદળની ઉપરની ધાર તરફ કયા વીસ છે ધન ધનવિસ્વાર અને વાદળની નીચેની ધાર તરફ કયો વીસવાર જોવા મળે છે ઋણ ઋણવિઝવાર જોવા મળે છે અથવા તો શું થાય છે ત્યાં જમા થાય છે હે ને વિદ્યાર્થી મિત્રો તો આપણે હવે આગળ જઈએ કે જમીન પાસે ધન જમીન પાસે પણ ધન વીજભાર જમા થયેલો હોય છે જ્યારે જ્યારે આ જમા થયેલા વીજભારનું મૂલ્ય ખૂબ જ વધી જાય છે ત્યારે હવા જે સામાન્ય રીતે વિદ્યુતની મંદ છે તો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે શીખી ગયા હતા વિદ્યુતનું વાહક અને શું વાહક વિશે કે જે વિદ્યુત પ્રવાહનું વહન થવા દે છે એ વિદ્યુતના કેવા છે શું વાહક છે જ્યારે જે વિદ્યુત પ્રવાહનું વહન થવા દેતા નથી એ વિદ્યુતના કેવા છે મંદ વાહક છે તો સામાન્ય રીતે હવા પણ એક શું છે વિદ્યુતની મંદ વાહક છે તે તે તેના પ્રવાહને રોકી શકતી નથી ધન અને ઋણ વીજવાર જ તેજસ્વી પ્રકાશનો લિસટો તથા અવાજ ઉત્પન્ન થાય છે હે વિદ્યાર્થી મિત્રો તો આ ડ્રોઈંગમાં તમે જોઈ શકો છો કે ધન ધનવિસ્વાર અને ઋણ ઋણવિઝભાર વચ્ચે તમને એક વીઝવાર ધરાવતો તેજસ્વી પ્રકાશનો લિસટો જોવા મળે છે આ જે લિસટો છે એ શું છે વીજળી છે અથવા તો એ લિસટો થાય છે એ સમયે શું ઉત્પન્ન થાય છે અવાજ ઉત્પન્ન થાય આ લિસોટો લિસોટાને આપણે વીજળી તરીકે જઈએ જોઈએ છીએ આ પ્રક્રિયાને વીજભાર વિભારણ કહે છે તો આ જે વીજળી ઉત્પન્ન થવાની જે પ્રક્રિયા છે એને શું કહેવામાં આવે છે વિદ્યુત વિદ્યુતભાર વિભારણ કહેવામાં આવે છે તો હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો વિદ્યુત ભારના વિસર્જનની પ્રક્રિયા બે કે બેથી વધુ વાદળો વચ્ચે અથવા વાદળ અને પૃથ્વી વચ્ચે થાય છે તો વિદ્યુત વિભારના જે વિસર્જનની પ્રક્રિયા છે એક પછી એક વિસર્જન થવાની જે પ્રક્રિયા છે વિદ્યુત ભારની એ બે કે તેથી વધુ વાદળો વચ્ચે અથવા વાદળ અને પૃથ્વી વચ્ચે થાય છે આપણા પૂર્વજો જે રીતે વીજળીથી ડરતા હતા તે રીતે આજે આપણે ડરતા નથી આજે આપણને તેની મૂળભૂત ઘટના સમજાય છે આ સમજને વધુ સ્પષ્ટ કરવા માટે વૈજ્ઞાનિકો કાર્યરત છે જો કે વીજળીના પડવાથી જાનહાનિ અને સંપત્તિનો નાશ થઈ શકે છે એટલા માટે જ આપણી જાતનું રક્ષણ કરવા માટે પગલાં લેવા જોઈએ તો આ જે વીજળી ઉત્પન્ન થાય છે એના કારણે આપણી સંપત્તિનો પણ શું થઈ શકે છે વિદ્યાર્થી મિત્રો નાશ થઈ શકે છે બીજું શું છે જાનહાનિ પણ થઈ શકે છે એટલા માટે આપણે પોતાની જાતનું શું કરવું જોઈએ વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો સુરક્ષા કરવી જોઈએ તો એ સુરક્ષાના જે પગલાં છે એના વિશે આપણે શીખીશું વીજળી સુરક્ષા વીજળી અને ગાજવીજ સાથેના તોફાન દરમિયાન કોઈ પણ ખુલ્લી જગ્યા સલામત નથી તો વીજળી અને ગાજવીજ સાથેના જ્યારે તફાન થતા હોય એ દરમિયાન કોઈ પણ ખુલ્લી જગ્યા સલામત નથી ગાજવીજ સંભાળવી એ સલામત સ્થળે દોડી જવાની ચેતવણી છે તો ગાજવીજ થાય એ સમયે વિદ્યાર્થી મિત્રો શું કરવું જોઈએ સલામત સ્થળે દોડી જવું જોઈએ સલામત સ્થળેથી છેલ્લી ગાજવીજ સંભળાયા બાદ થોડી રાહ જોયા પછી જ બહાર નીકળો તો તમે સલામત સ્થળે જશો ત્યાંથી ગાજવીજ પૂરું થયા બાદ અથવા તો ગાજવીજ સંભળાયા બાદ થોડી રાહ જોયા પછી જ બહાર નીકળી શકો છો અને વિદ્યાર્થી મિત્રો તો ઓર આપણે એની સુરક્ષા માટેના પગલાં જોઈએ સલામત સ્થળની શોધ આપણે કેવી રીતે કરવી જોઈએ કે કેવી જગ્યા પસંદ કરવી જોઈએ ઇમારત એ ઇમારત એ સલામત સ્થળ છે શું સલામત સ્થળ છે ઇમારત જો તમે કાર કે બસમાં મુસાફરથી મુસાફરી કરતા હોવ છો તો વાહનના બધા જ બારી બારણા બંધ હોય તો તમે સુરક્ષિત છો તો વિદ્યાર્થી મિત્રો જો તમે કાર કે બસમાં મુસાફરી કરતા હોવ તો વાહનના બધા જ બારીબારણા કેવા હોવા જોઈએ બંધ હોવા જોઈએ તો તમે સુરક્ષિત છો એમ કહેવાય હવે આગળ જોઈએ ગાજવીજ દરમિયાન કરવાની અને ન કરવાની બાબતો બાબતો વિશે આપણે શીખીએ તો પહેલો પોઈન્ટ છે બહાર આઉટસાઇડ ખુલ્લા વાહનો જેવા કે મોટરસાઇકલ ટ્રેક્ટર બાંધકામના મશીનો ખુલ્લી ગાડીઓ ખુલ્લી ગાડીઓ સુરક્ષિત નથી તો ખુલ્લા વાહનો જેવા કે મોટરસાઇકલ ટ્રેક્ટર બાંધકામના મશીનો ખુલ્લી ગાડીઓ સુરક્ષિત નથી ખુલ્લા મેદાનો ઊંચા વૃક્ષો બગીચાના છાપરા તથા ઈજા કાઢેલા સ્થળો વીજળીના આંચકાથી આપણને બચાવતા નથી તો એવી જગ્યાએ આપણે સુરક્ષા લેવી જોઈએ નહીં ગાજવીજ સાથેના તફાન દરમિયાન છત્રી સાથે લઈ જવી એ જરાય સલાહ ભર્યું નથી જ્યારે ગાજવીજ થાય ત્યારે છત્રી સાથે લઈ જવી એ જરાય પણ સલાહ ભર્યું નથી જો જંગલમાં હોવ તો નીચા વૃક્ષો નીચે જ આશ્રય લેવો જોઈએ જો તમે જંગલમાં હોવ તો તમારે નીચા વૃક્ષ નીચે જ શું કરવું જોઈએ આશ્રય લેવો જોઈએ જો તમે ખુલ્લા મેદાનમાં હો છો જો તમે ખુલ્લા મેદાનમાં હોવું હોય અને કોઈ જ આશ્રય ઉપલબ્ધ ન હોય તો ઊંચા વૃક્ષથી વૃક્ષોથી દૂર રહો થાંભલાઓ કે ધાતુના પદાર્થોથી દૂર રહો મેદાન પર આડા પડવું નહીં એના કરતાં જમીન પર ઉભક બેસી જવું ઘૂંટણ પર અથવા ઘૂંટણ પર હાથ રાખીને બે હાથ વચ્ચે માથું રાખી દેવું આ સ્થિતિ તમારા પર હુમલો કરવા માટે તમને સૌથી નાનું લક્ષ્ય બનાવી દેશે તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા ડ્રોઈંગ જોઈ શકો છો હે વિદ્યાર્થી મિત્રો વીજળી દરમિયાન સલામત સ્થિતિ અગર કોઈ જગ્યા તમને ન મળે સુરક્ષિત તો જમીન પર ઉબડક બેસી જવું ઘૂંટણ પર હાથ રાખીને બે હાથ વચ્ચે માથું રાખી દેવું તો તમે સુરક્ષા મહેસૂસ કરી શકશો વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ ચેપ્ટરમાં શીખ્યા કે તમે જ્યારે વીજળી થાય છે એ સમયે ઘરની બહાર છો તો તમારે કેવી રીતે સુરક્ષા પ્રાપ્ત કરવી જોઈએ એના વિશે આપણે શીખી ગયા હવે જોઈએ હવે જોઈએ ઘરની અંદર વીજળી ટેલિફોનના તાર વિદ્યુત તાર અને વિદ્યુતની પાઇપ પર ત્રાટકી શકે છે તમને યાદ છે કે વીજળીને વીજળી એ વિદ્યુત ભારનું વિભારણ છે ગાજવીજ સાથેના તફાન દરમિયાન આ બધા સાથેનો સંપર્ક ટાળવો જોઈએ મોબાઈલ ફોન તથા કોડલેસ ફોનનો ઉપયોગ કરવો સલાહ ભર્યું છે તેમ છતાં જે લોકો દોરડાવાળો લેન્ડલાઈન ફોન ઉપયોગ કરે છે તેને ફોન કરવો સલાહ નથી વહેતા પાણીનો સંપર્ક ટાળવા માટે ગાજવીજવાળા તફાન દરમિયાન નહાવાનું ટાળવું જોઈએ ટીવી કમ્પ્યુટર જેવા વીજળીથી ચાલતા સાધનોના પ્લોગ કાઢી નાખવા જોઈએ વીજળીની લાઇટો ચાલુ રાખી શકાય તેવો કોઈ નુકસાન કરતા નથી તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે શીખી ગયા વીજળીની વાર્તામાં વીજળીની સુરક્ષા સલામત સ્થળની શોધ ગાજવીજ દરમિયાન કરવાની અને ન કરવાની બાબતો વિશે ઘરની બહાર છો તો તમારે શું કરવું જોઈએ અને ઘરની અંદર છો તો શું કરવું જોઈએ એના વિશેની આપણે સુરક્ષાના પગલાં શીખી ગયા તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસપણે આમનું આપણે શું કરવું જોઈએ વીજળીથી સુરક્ષા પામવા માટે આ પગલાંને નિયંત્રણમાં લેવા જોઈએ